સબસ્ક્રાઇબ કરો સ્ટડી 777 ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા. વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો તમને એ જણાવી દઉં કે મારા આઈપીસી જે કાયદો જે છે તેના વિડીયા જે છે તે અનએકેડમી એપ પર મૂકવામાં આવેલા છે. જો તમારે તે જોવા હોય તો તમે અનએકેડમી એપ જે છે તે ડાઉનલોડ કરી તમે ત્યાં મારું નામ સર્ચ કરશો કે ભરત એન નકુમ, એટલે તમને આવું મારું પ્રોફાઇલ આવી જશે અને જેમાં મારા તમે કાયદાના વિડીયા જોઈ શકશો અને બીજા હું બીજા વિડીયા પણ અપલોડ કરીશ તે પણ તમે ત્યાં જોઈ શકશો. ફ્રેન્ડ્સ, હું ભરત નકુમ સ્ટડી 777માં તમારું સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે સીઆરપીસીનો પાર્ટ 4 જોવાનું છે, તો તેમાં કલમ નંબર 47 જોવાનું છે. તો કલમ નંબર 47 શું કહે છે કે પકડવા ધારેલ વ્યક્તિ જેમાં પેઠેલ હોય તે જગ્યાની જડતી. તો હવે તમને આમાં સવાલ થશે કે ભાઈ પેઠેલ અને જડતી એટલે શું? તો જુઓ, જ્યારે કોઈ પકડવા ધારેલ વ્યક્તિ એટલે કે માની લો કે પોલીસ મારી પાછળ છે, મને પકડવાનો છે, તો તેણે મને ધારેલ છે કે ભાઈ આને પકડવાનો છે, તો હું કોઈ જગ્યામાં સંતાઈ જાઉં અને જો તે પોલીસવાળાને મતલબ કે અધિકારી કે તેની સાથે હોય તેને ખબર હોય તો તે જગ્યાની જડતી લઈ શકે છે. જડતી એટલે શું? કે તેની શોધખોળ કરી શકે છે, અંદર શું છે તે જોઈ શકે છે, જો જરૂર જણાય તો દરવાજો કે બારી પણ તોડી શકે છે. પણ જો કોઈ સ્ત્રીનું કોઈ ખંડ કે એવું કંઈ હોય તો તેમાં મર્યાદા રાખીને કરવું પડે છે કામ જે જડતી. પણ જ્યારે કોઈ બી મતલબ કે એવી જરૂર જણાય તો તે દરવાજો પણ તોડી શકે છે, બારી પણ તોડી શકે છે, તે પણ તેના માટે લીગલ કાર્ય ગણાય છે. એટલે શું કે જે કોઈ પકડવા ધારેલ વ્યક્તિ હોય છે તો જેના પેઠેલ હોય તે જગ્યાની જડતી લેવી તે પોલીસ પાસે અધિકાર છે સીઆરપીસીનો કલમ નંબર 47 મુજબ. ત્યારબાદ છે બીજી હકીકતોમાં ગુનેગારનો પીછો. તો એ તમને સવાલ થશે કે ભાઈ બીજી હકીકતો એટલે શું? તો મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય છે ને તે કોઈ ગુનેગાર છે તેવું સાબિત થયેલું હોય છે અને તે ભાગતો ફરતો હોય છે. જેવી રીતે ઉદાહરણ આપું કે ભાઈ આપણે ભારત સરકાર છે તેણે મને કોઈ આતંકવાદી કે ગમે ઠેરાવેલો છે, મતલબ કે હું એક ક્રિમિનલ છું, હું ગુનેગાર છું, મને પકડવાનો છે. માની લો કે પોલીસવાળો કોઈ અધિકારી મને જોઈ છે તો મારી પાછળ તે મારો પીછો કરી શકે છે, તેની પાસે તે સત્તા છે. કે જ્યારે કોઈ બીજી હકીકતોમાં ગુનેગારનો પીછો કરવો કે ભાઈ હું ગુનેગાર છું એવી ખબર છે ને જ્યારે મને જાહેર કરેલો છે ગુનેગાર, તો ત્યારે બીજા કોઈ અધિકારી પોલીસ અધિકારી હોય છે તે મારો પીછો કરી શકે છે. કલમ નંબર 48 મુજબ તેની પાસે સત્તા છે. ત્યારબાદ છે 49 કે બિનજરૂરી અવરોધ ન કરવા બાબત. એટલે શું કે જ્યારે માની લો કે કોઈ ગુનેગાર છે મને પકડ્યો છે તો મારે જેટલી જરૂર છે કે ભાઈ આ ભાગી જશે અથવા તો ગમી કરશે તો આને ફક્ત એટલી જરૂરી છે, વધારે અવરોધો નથી મૂકવો. અવરોધો એટલે કે ભાઈ વધારે પોલીસ ફોર્સ લાવો, વધારે બધું ગાર્ડ ને સિક્યુરિટી લાવો, તેવું બધું કરવાની જરૂર નથી. જેવું જરૂર જણાય તેટલી જ તેના માટે અવરોધોની વ્યવસ્થા કરવી, એટલે કે ભાગી ના જાય તેવા માટે એટલે બિનજરૂરી અવરોધો ના કરવા. ત્યારબાદ છે કલમ નંબર 50 કે પકડાયેલ વ્યક્તિને ધરપકડના કારણની અને જામીન ઉપર છૂટવાની હુકમની જાણ કરવા બાબત. એટલે શું કે હવે જુઓ, કોઈ પોલીસ અધિકારી હોય છે ને તે કોઈ વ્યક્તિને પકડવા જઈને વોરંટ સાથે લઈને જાય ને તો તે જણાવે છે કે ભાઈ તમે આ કેસમાં છો, તમને હું પકડવા આવ્યો છું, તમારી ધરપકડ કરવાની છે. ત્યારબાદ તે બાજુમાં કોઈ સગા સંબંધી તો તેની સાઈન લઈ અથવા તો જે તે વિસ્તારના વ્યક્તિ હોય છે નામચીન તેની સાઈન લઈ છે. તો આમાં તે અગાઉથી જણાવી દે છે કે ભાઈ તમે આ કેસમાં ઇન્વોલ્વ છો અને તેના માટે આવ્યો છો. પણ જ્યારે કોઈ વોરંટ વગર એટલે કે પોલીસ અધિકારનો ગુનો, એટલે શું કે જે પોલીસ વોરંટ ના હોય ને છતાં પણ તેને પકડી શકે છે, તો તેવા સમયે પણ તેને જાણ કરવી જરૂરી છે. વોરંટ નથી છતાં પણ તેને જાણ કરવી જરૂરી છે કલમ નંબર 50 મુજબ. અને તેને જાણ પણ કરવી અને ત્યારબાદ એ પણ જણાવવું કે ભાઈ તમે જે ગુનો કર્યો છે તે ગુનો છે તે જામીનપાત્ર છે અથવા તો બિનજામીનપાત્ર છે તેની પણ જાણ કરવી, જે તે પોલીસ અધિકારી પકડે છે તેને કલમ નંબર 50 મુજબ જે ગુનેગારને પકડે છે ને તેને આવી જાણ કરવી કે ભાઈ તમે આ ગુનામાં પકડાયેલા છો તે માટે પકડું છું, વોરંટ નથી છતાં પણ પકડું છું. ત્યારબાદ તમારો આ ગુનો જે છે તે વોરંટ લાય મતલબ કે તમને જામીન મળશે કે નહીં મળે તે પણ હું તમને જણાવી દઈશ, એવું બધું હોય છે તે કલમ નંબર 50માં હોય છે. ત્યારબાદ છે 50A પકડાયેલ વ્યક્તિની ધરપકડની નોમિનેટ વ્યક્તિને જાણ કરવા બાબત. હવે પાછો સવાલ થશે કે ભાઈ નોમિનેટેડ એટલે શું? તો જ્યારે માની લો કે મને પકડ્યો છે, મને પોલીસ અધિકારીએ પકડ્યો છે, તો મારી પાસે મતલબ કે પોલીસની ફરજ છે કે ભાઈ મને પૂછવું કે ભાઈ તમારી જાણ કોને કરું કે ભાઈ તમારી ધરપકડ થઈ છે. એટલે શું કે માની લો કે મને પકડ્યો છે તો મને પૂછે કે ભાઈ તમારી જાણ કોને કરું, તો હું એમ કહું કે ભાઈ મારા ફેમિલી મેમ્બરને અથવા મારા મિત્રોને અથવા મારા સગા સંબંધીઓને, જેવી વ્યક્તિ જેવી રીતે કહે છે તેને જાણ કરવામાં આવે છે અને જે કલમ નંબર 50A મુજબ છે. ત્યારબાદ છે કલમ નંબર 51
પકડાયેલ વ્યક્તિની જડતી, એટલે કે માની લો કે મને પકડો છે તો મારી પાસેથી મને ચેક કરશે ભાઈ જેટલી વસ્તુ એટલું, મતલબ કે ઇન શોર્ટ કે કોઈ બી વ્યક્તિને પકડે છે કેદ કરવાનો છે તો તેની જડતી કરવામાં આવે છે કલમ નંબર 51 મુજબ, કે ભાઈ મારે જેલ થઈ છે, મને જેલમાં જવાનું છે, તો મારા પાસે મારા કપડાં છે તેની સિવાય તમામ વસ્તુ, ઘડિયાળ, મોબાઈલ, રૂમાલ, પાકેટ, મતલબ કે મારા શરીર ઉપર કપડાં સિવાય કોઈ બી તમામ વસ્તુ તે લઈ લેશે, અને જો તે વસ્તુ મને જ્યારે મારી કેદ પૂરી થઈ જશે ત્યારે મને રિટર્ન આપી દેશે, પાછું આપી દેશે. પણ માની લો કે કોઈ આક્રમક હથિયારો છે, કોઈ સાધનો છે, તો તે છે તે લઈ લે છે, જપ્ત કરે છે, તે રિટર્ન નથી કરતા. કોઈ બી વસ્તુ હોય છે નોર્મલી તે આપી દે છે, મેં કીધું કે પાકીટ છે, ઘડિયાળ, તે વસ્તુ આપી દે છે, પણ જ્યારે કોઈ આક્રમક સાધનો હોય છે, હથિયાર હોય છે, શસ્ત્ર હોય છે, તે નથી આપતા કલમ નંબર 52 મુજબ. ત્યારબાદ છે કલમ નંબર 53, કે પોલીસ અધિકારની વિનંતીથી, પોલીસ અધિકારની વિનંતીથી તબીબી એટલે કે જે ડૉક્ટરો હોય છે તેના વ્યવસાય દ્વારા આરોપીની તપાસ. હવે કોઈ ગુનેગાર એવો છે, મતલબ કે કોઈ એવો આરોપ મૂકે છે કે ભાઈ જે શરીર સાથે સંબંધ છે, મતલબ કે શરીરમાંથી તેના અવયવ એટલે કે જે સબૂત છે કે ભાઈ મતલબ કે જે કોર્ટમાં દાખલ કરવાથી જે ગુનેગાર છે તે સાબિત થશે નહીં થાય એવા પુરાવા મળી આવતા હોય, તો શરીરના જે ટેસ્ટ કરાવવા પડે છે, શરીરના કોઈ બી રિપોર્ટ કરાવવા પડે છે, તો તે કોઈ બી સરકારી અથવા તો સ્થાનિય સત્તાનું તબીબી વ્યવસાયને હોય છે કોઈ બી, એટલે કે સિમ્પલ કહું તો દવાખાનું હોય છે, તે દવાખાનામાં મતલબ કે પોલીસ અધિકારી તેને અરજી કરી શકે છે કે ભાઈ તમે આની તપાસ કરો, અથવા તો વિનંતી કરી શકે છે કે ભાઈ આની તપાસ કરો. પણ મિત્રો, અહીંયા પોલીસ અધિકારી છે તેમાં સ્પેશિયલ નામ આપવામાં આવ્યું છે, કે તેમાં જે પીએસઆઈની ઉપરના જે અધિકારીઓ હોય છે ને તે જ ફક્ત આ વિનંતી કરી શકે છે તબીબી માટેની, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, તો તે લોકો છે ને તે આવી કોઈ અરજી ના કરી શકે, તેની પાસે સત્તા નથી. પીએસઆઈ અને પીએસઆઈની ઉપરના દરજ્જાના જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ, તે જ વિનંતી કરી શકે. તો તમે એક યાદ રાખજો કે ભાઈ પીએસઆઈની ઉપરના જે દરજ્જાના, પીએસઆઈ અને પીએસઆઈની ઉપરના દરજ્જાના હોય છે તે જ લોકો વિનંતી કરી શકે છે તબીબી વ્યવસાય માટેની, કે ભાઈ કોઈ પુરાવા મળી આવતો હોય તો રિપોર્ટ જમા કરવા પડે છે તેવા. ત્યારબાદ છે મિત્રો કે બળાત્કાર. હવે આમાં શું હતું કે ભાઈ કોઈ બી નોર્મલી શરીરના કોઈ બી ડીએનએ મળી આવતા હોય, કોઈ ભાઈ કોઈ એમ કે ભાઈ આ મારા માતા નથી, મારા પિતા નથી, આમ છે, તો તેને ડીએનએનો ટેસ્ટ કરવો પડે છે, તો તેવા ગુનામાં છે, મતલબ કે તેવા તમામ ગુના આવી જાય છે આની અંદર, કે શરીરમાંથી પુરાવા મળી આવતા હોય. પણ આ ગુના આમાં 53 એ શું કહે છે કે જ્યારે કોઈ બળાત્કાર, મતલબ કે કોઈ આરોપ મૂકે કે ભાઈ આ વ્યક્તિએ બળાત્કાર કર્યો છે, તો તેનું ઇમરજન્સી એટલે કે જેમ બને એમ તેમ વહેલી તકે તેનું આવું તબીબી જે છે તે વ્યવસાય તેના રિપોર્ટ કરાવવા પડે છે, જેમ બને તેમ વહેલું. અને મિત્રો, આમાં જે બળાત્કારનો મતલબ કે કોઈ બી આરોપ કે તોહમત મૂકે છે ત્યારે વહેલા કરવું પડે છે, અને આમાં જે માની લો કે આ વ્યક્તિ છે તેની પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે, તો આ વ્યક્તિનું નામ, સરનામું અને તેની ઉંમર, ત્રણ વસ્તુ, ત્યારબાદ શરીરમાં તેના કોઈ જગ્યાએ ચોટ આવી છે કે કોઈ બી વસ્તુ તેની સાથે થયેલી છે તેવી તમામ વસ્તુ ચેક કરવામાં આવી છે, ત્યારબાદ જરૂર જણાય તો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવે છે, અને પોલીસ અધિકારી જે છે તેને એ પણ નોંધવાનું હોય છે કે ભાઈ આ માની લો કે 11:30 અમે આનો મતલબ કે તબીબી વ્યવસાયમાં અમે આનો રિપોર્ટ કરાવતા હતા, તો 11:30 શરૂ કર્યું હતું અને અમે 1:30 અમારું જે રિપોર્ટ છે તે પૂરું થઈ ગયું છું. એટલે કે આ બળાત્કારનો હોય છે ને તેમાં તમામ વસ્તુ એડ કરવી પડે છે, કે ક્યારે તેને લઈ ગયા હતા, ક્યારે બહાર લાવ્યા હતા, ક્યાં શું શું રિપોર્ટ કરાવ્યા, કયું કરાવ્યું, તેની શરીર પર કેટલા ડાઘ હતા, એક્સેટ્રા, કે તમામ વસ્તુ કરવાનો હોય છે. અને જેની ચાર્જશીટમાં આનો ખૂબ ઉપયોગ થાય છે જ્યારે બળાત્કારનો કોઈ કેસ કરે છે ત્યારે. ત્યારબાદ છે કલમ નંબર 55, કે પોલીસ અધિકારી વગર વોરંટે પકડવા માટે પોતાના તાબાના અધિકારીઓને મોકલવામાં આવે છે તો ત્યારેની કાર્યવાહી શું હોય છે. એટલે શું કે માની લો કે હું કોન્સ્ટેબલ છું, કોઈ પીએસઆઈ કે કોઈ સ્ટેશન છે તેનો ઇન્ચાર્જ મને કહે છે કે ભાઈ તમે આ વગર વોરંટે આ વ્યક્તિને પકડી આવો, તો મારે શું પકડવાની તાકાત છે, મતલબ એટલે કે મારી પાસે શું તેવી સત્તા છે. તો મિત્રો, તેવી સત્તા આ જે ઇન્ચાર્જ મતલબ ઇન્સ્પેક્ટર કે કોઈ બી વ્યક્તિ જેની પાસે સત્તા છે તે વ્યક્તિ લખાણમાં આપે, તે વ્યક્તિ લખીને આપે, એટલે કે તેમાં લખીને આપે ભાઈ કોને પકડવાનો છે, અને જરૂર જણાય તો શા માટે ક્યાં ગુનામાં પકડવાનો છે તેવું લેખિત આપવું પડે છે, જે ત્યારે જ કોઈ બી વ્યક્તિ પકડી શકે છે, મતલબ કે નીચેના અધિકારીઓ વગર વોરંટે. ત્યારબાદ છે કલમ નંબર 55 એ, ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિની તંદુરસ્તીને સલામતી. કોઈ બી વ્યક્તિ મતલબ મારી ધરપકડ કરે છે તો મારી તંદુરસ્તીને મારી સલામતીની ફરજ મને જે પોલીસ અધિકારીઓ પકડે છે અથવા તો પોલીસની ટીમ જે હોય છે તેની હોય છે કે ભાઈ મારી તંદુરસ્તીને મારી સલામતીની. ત્યારબાદ છે કલમ નંબર 56,
કે પકડાયેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટ કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સમક્ષ લઈ જવા બાબત. એટલે શું કે કોઈ બી વ્યક્તિ પકડાય છે તો હું કોન્સ્ટેબલ છું, મેં કોઈ વ્યક્તિને પકડી છે તો મારી ફરજ છે કે જે આ મેજિસ્ટ્રેટ કે જજ છે અથવા તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી છે તેને ત્યાં લઈ જવો અથવા તો બીજાના થ્રુ ત્યાં મોકલી દેવો, તેવી મારી ફરજ છે. જ્યારે કોઈ પોલીસ અધિકારી નીચેના નિમ્ન કક્ષાના પોલીસ અધિકારીઓ જ્યારે પકડે છે ત્યારે તેની ફરજ આવે છે અને ત્યાં મોકલી પણ દેવો. અને બીજી ફરજ એ પણ આવે છે કે કલમ નંબર 58 મુજબ કે પોલીસની ધરપકડની જાણ કરવા બાબત, એટલે કે તેની જાણ જે છે તે નજીકના મેજિસ્ટ્રેટ અથવા તો જે હકુમત લાગતી હોય છે જે વિસ્તારની, તે મેજિસ્ટ્રેટ અથવા તો જે મેજિસ્ટ્રેટ કહે છે કે ભાઈ તમે આ વિસ્તારમાં જમા કરાવો અથવા તો આ વિસ્તારના જે કોર્ટ છે તેમાં જાણ કરાવો, તો તેની જાણ પણ કરવી પડે છે. તો પકડાય એટલે શું કે જાણ પણ કરવી અને તેને મોકલી પણ આપવો, તે બંને ફરજો છે. કલમ નંબર 56 મુજબ શું છે કે ભાઈ વ્યક્તિને છે તેને મેજિસ્ટ્રેટ કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી છે ત્યાં મોકલી આપવો, તે કલમ નંબર 56 મુજબ છે. અને કલમ નંબર 58 મુજબ શું છે કે ભાઈ તેને જાણ થઈ જાય તેની જાણ પણ કરવી. અને ત્યારબાદ કલમ નંબર 57 શું છે કે ભાઈ પોલીસ જેમ કોઈ બી વ્યક્તિને પકડેલો હોય છે તો તેને 24 કલાકથી વધુ સમય સુધી અટકાવવામાં રાખી શકાય. એટલે શું હોય કે માની લો કે કોઈ મેજિસ્ટ્રેટ છે તે સ્પેશિયલ આદેશ આપે તો તેને 24 કલાક કરતાં ઓછા સમયમાં પણ મોકલી આપવો પડે છે. હવે મને પકડો છે, મને કોઈ મતલબ સેન્સિટિવ મુદ્દામાં પકડો છે, કોઈ સેન્સિટિવ દેશનો મુદ્દો છે તો મને પકડો છે, તો મેજિસ્ટ્રેટ જે છે તે સ્પેશિયલ હુકમ પણ આપી શકે છે કે ભાઈ આને 10 કલાકની અંદર લાવો અને 2 કલાકની અંદર લાવો. તો મેજિસ્ટ્રેટ તેવો હુકમ પણ કરી શકે છે અથવા તો પછી ત્યારબાદ રેગ્યુલર છે કે જ્યારે કોઈ વ્યક્તિને પકડે છે તો તેને 24 કલાકની અંદર જે તે મેજિસ્ટ્રેટ હોય છે ત્યાં તેને જમા એટલે કે ત્યાં તેને મોકલી આપવામાં આવે છે 24 કલાકની અંદર. અને મિત્રો આ કલમ જે છે તે મોસ્ટ આઈએમપી છે, કેમ કે આ કલમ સૌથી વધુ વખત મારા ખ્યાલથી CRPCમાં આ કલમ પૂછાયેલી છે કે 24 કલાકથી એટલે કે કોઈ બી ધરપકડ કરી છે તો તેને કેટલી કલાકની અંદર મોકલી આપવામાં આવે છે મેજિસ્ટ્રેટ સમક્ષ 24 કલાકથી, અથવા તો 24 કલાકની અંદર મોકલી આપવામાં આવે છે તે કઈ કલમ મુજબ છે 57. અને જો મિત્રો આમાં એક બીજી ખાસ વાત છે કે જે ટ્રાવેલિંગ કરે છે ને તે સમય નથી ગણવામાં આવતો, કે મને લઈ જાય છે ને તો મને માની લો કે પોલીસ સ્ટેશનથી ત્યાં લઈ જાય છે તો તે સમય નથી ગણવામાં આવતો, કેમ કે 24 કલાક પોલીસને આપે છે કે ભાઈ તમારાથી જો કંઈ આમાં નીકળતું હોય કંઈ બી કેસ સોલ્વ થતો હોય 24 કલાકની અંદર કે ભાઈ તમે તેને કોઈ બી ટોર્ચર આપીને કે કંઈ બી કરીને પૂછપરછ કરીને જો તમે સોલ્વ કરી શકતો 24 કલાકમાં તો કરી જુઓ, પુરાવા કાઢી જુઓ, અને 24 કલાકમાં ના થાય તો તેને ફરજિયાત 24 કલાકમાં અંદર મેજિસ્ટ્રેટમાં લાવવામાં આવે છે અને જેમાં ટ્રાવેલિંગનો સમય ગણવામાં આવતો નથી. તો આ હતી 57 કલમ અને છેલ્લી હતી 58. તો બસ મિત્રો આજના માટે આટલું જ છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને પૂરો વિડીયો જોવા બદલ તમારો આભાર એન્ડ ગોડ બ્લેસ યુ.